નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું સ્પ્રિંગ ઢોસા. વેલકમ ટુ ભક્તિ સ્વાદ કિચન. એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ મધ્યમ તાપે ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી છીણેલું આદું ઉમેરો અને 2 કાપેલા લીલા મરચાં ઉમેરો. 1 મિનિટ સુધી સાંતળો. એક કપ લાંબી કાપેલી કોબી લો, 2 કપ લાંબા કાપેલા સીમલા મરચા લો, 2 કપ લાંબી કાપેલી ઝુકીની ઉમેરો અને 1/2 કપ લાંબા કાપેલા ગાજર ઉમેરો. આ બધા શાકભાજી કઢાઈમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરો. બે નાની ચમચી મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દો. બે મિનિટ પછી સરખી રીતે મિક્સ કરો અને ઢાંક્યા વગર બીજી બે મિનિટ ચડવા દો. એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરો. સરખી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દો. હવે ઢોસાનું ખીરું લો. ઢોસાનું ખીરું કેવી રીતે બનાવવું તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઢોસાની લોઢી મધ્યમ તાપે ગરમ કરો, તેમાં થોડુંક બટર લગાવો. ઢોસાનું ખીરું પાથરો. થોડું બટર લગાવો. હવે તેમાં આપણે બનાવેલું મસાલો પાથરો. બંને બાજુથી ઢોસા બંધ કરી દો. તૈયાર છે સ્પ્રિંગ ઢોસા. આ ઢોસાને સાંભાર અને ચટણી સાથે પીરસો. મિત્રો, આ રેસીપી તમને જરૂર ગમશે અને એકદમ સ્વાદિષ્ટ બને છે, તો જરૂરથી બનાવજો સ્પ્રિંગ ઢોસા.